गुड मॉर्निंग विद्यार्थी मित्रों, डबल एच ना टॉपिक सीखे छे आपको लेक्चर नंबर 3 छे अने आ टॉपिक नी अंदर मित्रों आज आपणे मिक्स वाक्य जोवाना छे। आ मिक्स वाक्य એટલે શું મિત્રો? તો કે વોટ વાળા ભી વાક્ય આવશે, વેન વાળા ભી આવશે, હાઉ મેની, હાઉ મચ, હુઝ, વિચ, આ દરેક પ્રકારના વાક્ય આવશે। એટલા માટે મિત્રો આપણે અલગ પીરિયડ રાખ્યો છે, આપણે એક્સ્ટ્રા પીરિયડ રાખ્યો છે જેથી કરીને તમને મિક્સ વાક્યની પ્રેક્ટિસ થઈ જાય। ઓકે, હવે તમારે શું યાદ રાખવાનું છે મિત્રો? ટુ બી ના રૂપ। તો આગળના બે પીરિયડમાં મેં તમને મિત્રો શીખવાડ્યા છે, તો પાછા રિપીટ કરી લઈએ। ચલો કયા કયા ટુ બી નો બતા મિત્રો? એમ, ઇસ, આર, વોઝ, વેર, સેડ, વિલ, હેવ, હેઝ, હેડ, કેન, કુડ, મે, માઈટ, શુડ, વુડ, મસ્ટ। ઓકે, બીજો શું તમારે યાદ રાખવાનું છે? તો કે મિત્રો સૌથી પહેલા તમારે ડબલ એચ લખવાનું, એની એક્સેલ બાજુમાં શું લખવાનું બોલો જલ્દી? ટુ બી નું સૌથી પહેલા શું લખવાનું મિત્રો? ડબલ એચ, એની એક્સેલ બાજુમાં શું લખવાનું મિત્રો? ટુ બી નું અને ટુ બી નું રેખા પછી વાક્ય કેવું લખવાનું પહેલેથી પેટ્રો। ચાલો પહેલું વાક્ય, રાજ વિલ વિન અ મેચ ઓન સન્ડે। શું લખો મિત્રો? રાજ વિલ વિન અ મેચ ઓન સન્ડે। બોલો ગુજરાતી, રાજ રવિવારે મેચ જીતશે। શું થાય મિત્રો? રાજ રવિવારે મેચ જીતશે। ચાલો શું નીકળી ગયું મિત્રો? રવિવાર નીકળી ગયું, તો રવિવાર ને આપણે ગ્રામરી ભાષામાં શું કહેવાય? સમય। બોલો સૌથી પહેલા શું આવશે મિત્રો? સમય એટલે વેન। સૌથી પહેલા સમય એટલે શું આવશે? વેન। ત્યારબાદ તમારે વાક્યનું શું જોવાનું છે? તો દીધું અને આગળના બે પીરિયડમાં તો શું આપેલી હતી? તો કે કર્તાની બાજુમાં તો દીધું આવે અને કર્તા ક્યાં આવે? શરૂઆત। બોલો તો દીધું કયું છે મિત્રો? વેન। તો શું લખશે અહીંયા? વેન। હવે શું કરવાનું? વાક્ય પહેલા સિલેક્ટ ઉતારવાનું। ચલો શું આવશે? રાજ વેન આવી ગયો, હવે શું લખવાનું મિત્રો? વેન। ત્યારબાદ શું આવશે? અમેચ। ઓકે, ચલો ફરીથી, સૌથી પહેલા ઓન સન્ડે નીકળી ગયો એટલે આપણે શું લખો મિત્રો? વેન। પછી તમારા વાક્યમાં શું આવે? ટુ બી ડ્રો, પછી વાક્ય પહેલે શું થાય? તો રાજ વેન અને અ મેચ। બીજું વાક્ય, ટીમ ઇન્ડિયા હેઝ પ્લેયર્ડ અ મેચ ઇન ઇંગ્લેન્ડ, મતલબ ભારતની ટીમે ઇંગ્લેન્ડમાં મેચ રમી છે। બોલો ઇંગ્લેન્ડ નીકળી ગયું, તો ગ્રામરની ભાષામાં ઇંગ્લેન્ડ એટલે શું? સ્થળ કહેવાય। તો મિત્રો સ્થળ એટલે વાક્યમાં શું આવશે? વેર। સ્થળ એટલે શું આવશે મિત્રો વાક્યમાં? વેર। એની એક્ઝેક્ટ બાજુમાં શું લખવાનું? ટુ બી ડુ। બોલો ટુ બી ડુ કયું છે? હેઝ। ટુ બી ડુ મિત્રો કયું છે? હેઝ। હવે શું કરવાનું? વાક્ય પહેલેથી લખવાનું। ચલો શું આવશે? ટીમ ઇન્ડિયા, ચલો કરતા ટીમ ઇન્ડિયા, હેઝ આવી ગયું, હવે શું લખવાનું મિત્રો? પ્લેયર અ મેચ, બરાબર મિત્રો? તો શું બનશે વાક્ય? વેર હેઝ ટીમ ઇન્ડિયા પ્લેયર અ મેચ। ચલો ત્યારબાદ ત્રીજું વાક્ય, ધ ટીચર વોઝ ટીચિંગ અ લેસન। શું લખ્યું છે મિત્રો? ધ ટીચર વોઝ ટીચિંગ અ લેસન, અ લેસન નીકળી ગયું। બોલો વાક્યનું ગુજરાતી, શિક્ષક પાઠ ભણાવી રહ્યા હતા। શું થાય? શિક્ષક પાઠ ભણાવી રહ્યા હતા। મિત્રો પાઠ નીકળી ગયો, શું બોલાશે ગુજરાતીમાં? શું ગુજરાતીમાં શું બોલાશે મિત્રો? શું, અને શું એટલે શું આવે? વોટ। ચલો વાક્યમાં કરતા કોણ છે? ધ ટીચર, તો બીનું કહેવું છે વોસ, તો બીનું કહેવું છે મિત્રો વોસ। આ વાક્ય પહેલે સિલેક્ટ ઉતારીએ, બોલો શું છે વાક્યમાં? ધ ટીચર, વાક્યમાં ધ ટીચર, એટલે ડબલ એચ લખવાનું, તો બી લખ્યું, આ વાક્ય પહેલે સે બેઠું ઉતારવાનું, તો શું છે? ધ ટીચર। ચલો વોઝ આવી ગયું, હવે શું લખવાનું? ટીચિંગ, હવે શું લખવાનું મિત્રો? ટીચિંગ। બોલો તમારું વાક્ય શું બન્યું? વોટ વોઝ ધ ટીચર ટીચિંગ। ચલો ચોથું વાક્ય પ્રેસ શું આવશે? માય મધર ઇઝ બાઈંગ 200 ગ્રામ બટર નાવ। શું આવશે? માય મધર ઇઝ બાઈંગ 200 ગ્રામ બટર નાવ। હવે મિત્રો અહીં 200 ગ્રામ આવ્યું છે, તો 200 ગ્રામ ને આપણે બોલીએ તો શું કહેવાય? જથ્થો। તો મેં તમને આના આગળના મહિનામાં ચાર શબ્દો શીખવાડ્યા, કયા કયા? હાઉ મેની, હાઉ મચ, વિચ અને હુઝ। કયા કયા મિત્રો? હાઉ મેની, હાઉ મચ, વિચ અને હુઝ। તો જથ્થો આવે ત્યારે આપણે કોની વાત કરેલી? હાઉ મચ ની। કોની વાત કરેલી મિત્રો? હાઉ મચ ની। હવે મેં તમને શું કીધું હતું કે હાઉ મેની, હાઉ મચ, વિચ અને હુઝ આ ચારે ચારની એક્ઝેક્ટ બાજુમાં શું આવશે? શબ્દ આવશે અને ત્યારબાદ ટુ બી આવશે, બરાબર?
हाउ मेनी हाउ मच बी चेनल पूछे चार चार में डबल एच आवे शब्द आवे અને પછી ટુ બી આવે હવે શબ્દ કેમ કે લખવાનો મિત્રો અન્ડરલાઈન કર્યો છે એની બાજુનો શબ્દ બોલો કયો શબ્દ છે વાક્યમાં બટર અહીંયા આપણે શું લખશું મિત્રો બટર ચલો હવે આપણે કદી નું લઈએ તો વાક્યમાં કરતા માય મધર તો બી નું કયું થયું ઇસ તો બી નું કયું થયું મિત્રો ઇસ તો ડબલ એચ આવ્યો શબ્દ આવ્યો તો બી નું ભાઈ આ વાક્ય પહેલે સે બેઠું લખવાનું ચલો શું લખ્યું સ્ટાર્ટિંગમાં માય બોલો આગળ વાત કેવી રીતે કરતા ની કે માય આવે અથવા અવર આવે તો શું કરવાનું યોર માય આવે અથવા અવર આવે તો શું કરવાનું મિત્રો યોર તો માય નું શું થઈ ગયું યોર બોલો મધર નું કેટલું મધર મધર નું કેટલું શું આવશે મિત્રો મધર હવે શું થઈ ગયું બોલો ઇઝ આવી ગયું ચાલો આગળ શું થઈ ગયું છે બાઈ આગળ શું થઈ ગયું મિત્રો બાઈ ચાલો ફરીથી હાઉ મચ લેખો શબ્દ લેખો તો બી નું લેખો માઇનસ શું કર્યું યોર મધર નું કેટલું મધર ઇઝ આગળ આવી ગયું આપણે શું લખ્યું હવે બાઈ ચલો મટર આગળ આવી ગયું તો કે હા શું લખ્યું મિત્રો ના પછી તમારા વાક્યમાં શું આવશે ના છેલ્લે તમારા વાક્યમાં શું આવશે ના ચલો હવે જઈએ છે વાક્ય નંબર 5 શું લખ્યું છે ધેટ વોઝ રાકેશ બેટ ગુજરાતી પેલી રાકેશ ની બેટ છે શું થાય મિત્રો ગુજરાતી પેલી રાકેશ ની બેટ છે ચલો મિત્રો રાકેશ ની બી એટલે આપણે શું બોલશું કોની બેટ રાકેશ ની બી એટલે મિત્રો શું બોલશું કોની બેટ અને કોની એટલે ઇંગ્લિશમાં શું કહેવાય હુસ કોની એટલે ઇંગ્લિશમાં શું કહેવાય મિત્રો હુસ અમે શું કીધું હાઉ મેની હાઉ મચ હુસ અને વિચ આ ચારે ચાર ની બાજુમાં અન્ડરલાઈન કર્યો છે એની બાજુનો શબ્દ આવે પછી ટુ બી આવે ચલો એની બાજુનો શબ્દ કયો છે મિત્રો બે બરાબર હવે આપણે ટુ બી લખીએ બોલો વાક્યમાં ટુ બી નું કયું છે બોસ અને છેલ્લે શું કીધું મિત્રો સ્ટાર્ટિંગ વાક્યમાં થી ધેટ ઓકે ફરીથી રાકેશ ની બી કેમ શું આવ્યો મિત્રો ગુસ એની બાજુનો શબ્દ કયો લખો બે તો બી નું બોસ અને ધેટ નું કેટલું ધેટ હાલો નયન હેડ ટેકન અ રેડ બાઇક શું લખો છો મિત્રો નયન હેડ ટેકન અ રેડ બાઇક બોલો ગુજરાતી નયને લાલ ગાડી લીધી હતી સો નયને લાલ ગાડી લીધી હતી મિત્રો એને લાલ લીધી ગયો તો ગુજરાતીમાં શું બોલીએ કઈ બાઇક નયને કઈ બાઇક લીધી હતી અને મિત્રો કઈ બોલવું હોય તો ઇંગ્લિશમાં શું આવશે વિચ કઈ બોલવું હોય ઇંગ્લિશમાં શું આવશે મિત્રો વિચ વિચ ની એક્ઝેક્ટ બાજુમાં શું આવે અન્ડરલાઈન કર્યો છે એની બાજુનો શબ્દ કયો આવશે મિત્રો બાઇક વિચ ની એક્ઝેક્ટ બાજુમાં શું આવે અન્ડરલાઈન કર્યો છે એની બાજુનો શબ્દ કયો આવશે મિત્રો બાઇક હવે આપણે ટુ બી નું લખીએ બોલો ટુ બી નું કયું છે હેડ ટુ બી નું કયું છે મિત્રો હેડ ચલો વાક્ય પહેલે સિલેક્ટ કરવાનું હવે બોલો શું આવશે નયન હેડ આવી ગયું હવે શું લખવાનું મિત્રો ટેકન ઓકે ચલો સો મેં નાખો આગળ સૌથી પહેલા વી ચાયો અન્ડરલાઈન કર્યો છે બાજુનો શબ્દ કયો લખો આપણે બાય ટુ બી નું હેડ પછી વાક્ય પહેલે સિલેક્ટ શું લખો તો શું આવ્યું નયન હેડ આવી ગયું પછી શું લખો મિત્રો આપણે ટેકન ચલો આગળના જે બે વાક્યો છે મિત્રો એનું સોલ્યુશન બોલીશ તમારે જાતે વાક્ય સોલ્વ કરવાના છે જેમ કે વાક્ય નંબર 7 ધ ડોક્ટર મસ્ટ ચેક 10 પેશન્ટ્સ પર ડે ઓકે ડોક્ટરે રોજના 10 દર્દીઓને તપાસવા જોઈએ તો મિત્રો વાક્ય મને 10 ની લઈ ગયો તો એ વાક્યની શરૂઆતમાં શું આવશે પહેલા હાઉ મેની 10 શબ્દ નીકળી ગયો તો વાક્યમાં સૌથી પહેલા શું આવે હાઉ મેની મેં 4 શબ્દ કીધા હાઉ મેની હાઉ મચ વેચ અને હુસ એ ચારે સમાસ શું યાદ રાખવાનું તો કે ડબલ એસ લખાય છે પછી અંડરલાઈન કર્યો છે બાજુનો શબ્દ લખવાનો કયો પેશન્ટ કયો શબ્દ લખવાનો મિત્રો પેશન્ટ હવે ટુ બી નું લખવાનું કયો છે વાક્યમાં મસ્ટ હાઉ મેની પેશન્ટ પછી ટુ બી નું કયો આવશે મિત્રો મસ્ટ હવે વાક્ય પહેલે શું લખવાનું શું આવશે ધ ડોક્ટર ચેક પર ડે ઓકે ચલો આખું વાક્ય શું આવશે હાઉ મેની પેશન્ટ્સ મસ્ટ ધ ડોક્ટર ચેક પર ડે ચલો મિત્રો ચલો આગળ નેહા કેન સી અ સોંગ નાઇસલી સુને ગુજરાતી નેહા સુંદર રીતે ગીત ગાઈ શકે છે શું થાય મિત્રો નેહા સુંદર રીતે ગીત ગાઈ શકે છે સુંદર એટલે આપણે નીકળી જાય આપણે શું બોલીએ કઈ રીતે અથવા કેવી રીતે શું બોલીએ મિત્રો કઈ રીતે અથવા કેવી રીતે અને કઈ રીતે અથવા કેવી રીતે બોલીએ એટલે શું આવે હાઉ ઓકે ચલો હાઉ ની બાજુ તો બીજું કયો આવશે કેન
આવતી બાજુ તો બીજું કયો આવશે મિત્રો કેન ચલો હાઉ કેન તો આ ટેબલ એસે લખીએ નેહા સિંગ અ સોંગ ઇન ધ પાર્ટી સો સો મિત્રો આપો આવ્યો હાઉ કેન નેહા સિંગ અ સોંગ ઇન ધ પાર્ટી તો મિત્રો આપણે ડબલ એસ વાળા વાક્ય પૂરા થયા પણ કયા વાક્ય મિત્રો સાદા કયા વાક્ય પૂરા થયા મિત્રો સાદા અને પછીના પીરિયડમાં આપણે જે ટુ બી ના રૂપવાળા વાક્ય જોશું પણ કેવા ક્રિયાપદ વાળા ઓકે मित्रों आ वीडियो मेहरबानी करके लाइक करजो सब्सक्राइब करजो जेथी करीने आगळना वीडियो पण जोई शको ओके गुड बाय।